નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સારું છે ને? આપણે ધોરણ 5 વિષય ગુજરાતી વિષય 2 પર્વત તારા એમાં સ્વાધ્યાય પુટીમાં પ્રશ્ન કરી જોવાની છે. તો આપણે સ્વાધ્યાય પુટીમાં પ્રશ્ન 5 સુધી સમજી ગયા છીએ. ગઈકાલે પણ જોઈ ને પ્રશ્ન 5 સુધી, જેને પણ લખવાનો બાકી છે એમણે લખી નાખવાનું છે. હવે પ્રશ્ન 6, પ્રશ્ન 6 જે આપેલો છે એ તમારે મારી સાથે પૂરવાનો રહેશે. પ્રશ્ન 6 આપેલો છે, મારી સાથે તમારે પૂરવાનો રહેશે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, જોડણી, રૂઢિપ્રયોગો, શબ્દકોશને કક્કાવારીના ક્રમમાં ગોઠવવાનું છે. તો તમારે મારી સાથે સાથે પૂરતા રહેવાનું છે, કોઈની ભૂલ થવી જોઈએ નહીં. તો આપણે જોઈએ, સારા અક્ષરે તમારે સાથે પ્રતિમા પૂરવાનું રહેશે. પ્રશ્ન 6 આપેલો છે. પ્રશ્ન 6 ની આપણે પહેલા સૂચના વાંચીએ છીએ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. આપણે આગળ પણ જોઈ લીધું છે, સમાનાર્થી શબ્દ એટલે સમાન, એકબીજાને મળતા હોય એવા. તો સમાનાર્થી શબ્દ જે લખવાના છે એમાં આપણે સમાનાર્થીનો વિરુદ્ધાર્થી ન થઈ જાય, વિરુદ્ધાર્થી શબ્દમાં સમાનાર્થી ન થઈ જાય માટે સૂચના પહેલાં વાંચી લેવાની, એટલે ભૂલ થાય નહીં. તો પહેલો શબ્દ કયો આપેલો છે? પર્વત. પર્વત માટે કયા શું આવી ગયું છે? પહાડ. પહાડ અથવા ગીરી, આ રીતે તમારે લખવાનું રહેશે. બીજો છે, બાજુમાં છે આંખ, એટલે નયન અથવા નેત્ર. ત્રણ નંબરનો શબ્દ આપેલો છે દરિયો. મેં તમને યાદ રાખવા માટે બબ્બે શબ્દ આપેલા છે. દરિયાનું સમાનાર્થી શું થશે? સમુદ્ર અથવા સાગર. ચાર નંબરનો શબ્દ આપેલો છે ફૂલ. એમાં પણ મેં તમને બે અર્થ આપેલા છે. ફૂલ એટલે પુષ્પ અથવા કુસુમ. સુમન પણ થઈ શકે છે. ત્યાર પછી પાંચ નંબરનો શબ્દ. પાંચ નંબરના શબ્દમાં શું આપેલું છે? સૂર્ય. સૂર્ય એટલે રવિ, રવિ અથવા ભાનુ. તમે બે શબ્દ લખવાના નહીં હોય તો કદાચ યાદ રહી જાય, એટલા માટે આપણે એક જ શબ્દ લખવાનો છે, પણ બે લખો તો વધારે સારું. લખાય છે ને? ત્યાર પછીનો શબ્દ આપેલો છે આપ. આ તો બધાને આવડે છે, બોલો જોઈએ. આપ એટલે શું થશે? આકાશ, રાઈટ, આકાશ. બીજો શબ્દ ગગન. ત્યાર પછી સાત નંબરનો શબ્દ કયો આવેલો છે? સોગાત. સોગાત એટલે ભેટ, અને બીજો અર્થ બક્ષિસ. ભેટ અથવા બક્ષિસ. ત્યાર પછી આઠ નંબરમાં છે નાદ. નાદ એટલે અવાજ, સ્વર. હવે આ રીતે તમે સમાનાર્થી શબ્દ લખી શકો છો. બબ્બે શબ્દ જે લખાવ્યા છે એમાંથી તમારે એક એક શબ્દ યાદ રાખવાનો છે. બેમાંથી ગમે એક શબ્દ લખશો એ શબ્દ સાચો. ત્યાર પછી પ્રશ્ન નંબર
સાત પર ધ્યાન આપો. પ્રશ્ન નંબર 7 માં શું આપેલું છે? નીચેના શબ્દોના રુધિ વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિરુદ્ધ પહેલો આપેલું છે પહોળું, બોલો જોઈએ. પહોળું એટલે સાંભળું. ત્યાર પછી બે નંબરમાં અંધારું, બોલો. અજવાળું. ત્યાર પછી ત્રણ નંબરમાં લાડ. લાડ એટલે પ્રેમ, બહાલ. તો શું થશે? ધિક્કાર. ચાર નંબરમાં સુગંધ, બોલો જોઈએ. સુગંધ એટલે દુર્ગંધ. સુગંધ એટલે દુર્ગંધ. હવે ફરીથી એકવાર રિપીટ કરી લઈએ, આપણને યાદ રહી જવું જોઈએ, સાંભળેલું વધારે યાદ રહેશે. પ્રશ્ન નંબર 6 શું આપેલું છે? સમાનાર્થી શબ્દ. પર્વત એટલે પહાડ અથવા ગીરી. બે નંબરમાં આપેલું છે આંખ એટલે નયન અથવા નેત્ર. ત્રણ નંબરમાં છે દરિયો એટલે સમુદ્ર અથવા સાગર. ચાર નંબરમાં છે ફૂલ, ફૂલ એટલે પુષ્પ અથવા કુસુમ અથવા સુમન. પાંચ નંબરમાં સૂર્ય, સૂર્ય એટલે રવિ અથવા ભાનુ અથવા ડિંકર. છ નંબરમાં શું આપેલું છે? આગ, આગ એટલે આકાશ અથવા ગગન. સાત નંબરનો શબ્દ છે સોગાદ, સોગાદ એટલે ભેટ અથવા બક્ષીસ. આઠ નંબરમાં આપેલું છે નાદ, નાદ એટલે અવાજ અથવા સ્વર. ત્યાર પછી પ્રશ્ન 7, સૂચનામાં શું છે? નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. જે શબ્દ આપેલા છે એના વિરુદ્ધના શબ્દ. પહોળું, સાંકડું, અંધારું, અજવાળું, લાડ, ધિક્કાર, સુગંધ, દુર્ગંધ. સમજાઈ ગયા પ્રશ્ન 6 અને 7? અને તમારે લખાઈ પણ ગયું હશે. લખતી વખતે અક્ષર પર ધ્યાન રાખજો, બાકી રહી જાય તો ફોટો સેન્ડ કરીશ, ચિંતા કરવા જેવી નથી. હવે જુઓ પ્રશ્ન નંબર 8. આઠમા પ્રશ્નની સૂચના શું આપેલી છે? નીચેના શબ્દોની જોડણી સુધારો. નીચેના શબ્દોની જોડણી સુધારો. શબ્દો પર ધ્યાન રાખો. પહેલું આપેલું છે રડિયા. અડોને દીર્ઘ છે, આપણે શું કરવાનો? હસ્વઈ. પહેલું જે આપેલું છે રડિયા. આ રીતે તમારે લખવાનું રહેશે. સાચી જોડણી. બે નંબરમાં આપેલું છે ઈશ્વર. સકળ વાપરો છે શરણાઈનો. ઈશ્વર શ્લોકનો આપણે લઈશું. ત્યાર પછી ત્રણ નંબરમાં શું આપેલું છે? પતંગીઓ. ગ ઉપર ધ્યાન આપો, દીર્ઘ છે ને, તો આપણે શું કરવાનું છે? ચાર નંબરના શબ્દ જુઓ મોર પીચ. પને દીર્ઘ છે, શું બનાવવાનું છે? આપણે હસ્વઈ. મોર પીચ. જોડણી લખવામાં ભૂલ કરવાની નથી.
હવે પ્રશ્ન 8 સુધી તમારે લખાઈ ગયો હશે પ્રશ્ન 9 ની સૂચના જુઓ નીચેના રૂઢિ પ્રયોગોનો અર્થ આપી વાક્યોમાં પ્રયોગ કરો અર્થ પણ લખવાનો છે અને વાક્ય પણ લખવાનો છે વાક્યમાં શું હોવું જોઈએ વિશાળ દિલના હોવ એટલે એ શબ્દ પાછો આવો જોઈએ વાક્યમાં અર્થ નહીં શબ્દ જ આપેલો છે ને વિશાળ દિલના હોવ એટલે એ શબ્દ આપણે વાક્યમાં આવો જોઈએ હવે પહેલું આપેલું છે વિશાળ દિલના હોવ એટલે એનો અર્થ શું થશે ઉદાર હોવ પ્રશ્ન નંબર 9 પહેલું ઉદાર હોવ એનો અર્થ લખવાનો છે જ્યાં વાક્ય આપેલું છે એમ આપણે વાક્ય બનાવવાનું વાક્યની અંદર વિશાળ દિલના હોવ એ શબ્દ હોવો જોઈએ લખો વાક્ય સજ્જનો વિશાળ દિલના હોય છે સમજાય છે આ રીતે આપણે વાક્ય લખવાનું છે ત્યાર પછી બે નંબરમાં આપેલું છે બોલો જોઈએ તારણહાર હોવું એટલે ઉદ્ધારક હોવું ઉદ્ધારકમાં જોડી જોવાય છે ઉદ્ધારક હોવું એનું વાક્ય તમે તમારી રીતે પણ વાક્ય બનાવી શકો છો ઈશ્વર સૌનો તારણહાર છે ઈશ્વર સૌનો તારણહાર છે અથવા ઈશ્વર જગ્યાએ ભગવાન પણ તમે લખી શકો છો સમજાય છે ને પ્રશ્ન 9 સુધી તમારે લખાઈ ગયું હશે ત્યાર પછી આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 10 એમાં સૂચના વાંચો નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીના ક્રમમાં ગોઠવો આપણે પહેલાં સ્વર જોવાના અને પછી વ્યંજન પ્રશ્ન 10 ની અંદર શબ્દ કઈ આપેલા છે પર્વત વૃક્ષો સોગાર સિંહ અને ત્રાર તો સોગાર અને સિંહ બંને સ ઉપરથી શરૂ થાય છે તો આપણે પહેલા શું જોવાનું છે સ્વર અને વ્યંજનની અંદર પણ જોડી અક્ષરો છેલ્લે આવે છે એટલે આપણે એને પહેલાં લઈ લઈશું ત્રણ જોડી અક્ષર આપણે વ્યંજનમાં જે આવે છે એને પહેલાં લઈ લેવા ત્રણ પછી બોલો જોઈએ પર્વત પ પછી કલમ ઉપર જે ગોઠવવાના છે વૃક્ષો હવે બે અક્ષર સ પરથી થાય છે સોગાર અને સિંહ તો આપણે શેનો ઉપયોગ કરવાનો બારાક્ષરીનો બારાક્ષરમાં સ સા સી એટલે પહેલાં શું આવશે સિંહ અને લાસ્ટમાં સગાર એકાદ અક્ષર બાકી નીકળી ગયો ને એકવાર આપણે ચેક કરી લેવાનું હવે તમને બધાને સમજાઈ ગયું હશે અને સારા અક્ષરે લખાઈ પણ ગયું હશે હવે આપણે શું જોવાનું છે બાકી હોય એમને લખી નાખવાનું છે સ્વાધ્યાય પોથીની અંદર પાછળના પાના ઉપર
प्रवृत्ति आपेली छे। पाछळना पाना पर शुं आपेलुं छे, पाना नंबर 12 ऊपर प्रवृत्ति आपेली छे। जो देखाय छे प्रवृत्ति में एक नंबर में लखेलू छे, दैनिक पत्रों, मुखपत्रों अने सामयिक माथी कुदरती सौंदर्यना चित्र एकठा करी संग्रह पोथी बनावो। अही एक चित्र आप्यू छे, देखाय छे चित्र, दरिया किनारा चित्र देखाय छे, पानी भरेलू छे अथवा नदी किनारा हशे, ज्यां पानी वधारे होय त्यां नाडीना जळ होय छे, देखाय छे ने। હવે આપણે પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિની અંદર પણ તમારે મારી સાથે સાથે લખવાનો રહેશે। જુઓ પ્રવૃત્તિ નંબર 2 માં શું આપેલું છે, પ્રશ્ન 1, સ અને શ વાળા શબ્દોના અર્થભેદ વાંચો અને સમજો। આપણે આગળ જોઈ ગયા છીએ એટલે અત્યારે સાંભળવાના છે અને જોવાના પણ છે, ફરી એકવાર રિપીટ કરી લઈએ, અને લખવાનો નથી, ફક્ત સમજવાનો છે। સમજે મને ખબર પડે છે ને, શું આપેલું છે, સર એટલે સરોવર અને શર એટલે બાણ, સાર એટલે લાભ અથવા કસ, શાર એટલે છિદ્ર અથવા કાણો, સૂર એટલે સૂર્ય અથવા અવાજ અને શૂર એટલે વીર, કેસ એટલે મુકદ્દમો, કેશ એટલે વાળ, શક્કર એટલે ભેળસેળ અને શંકર એટલે શિવ, શરત એટલે ધ્યાન અને શરટ એટલે હોડ। સમજાય છે ને, સ્વાધ્યાય પરીમાં તમારે ધ્યાન રાખવાનું છે। હવે ત્યાર પછી જુઓ પ્રશ્ન નંબર 2, નીચેના વાક્ય વાંચો। આપણે અવાજ મમ્મી પપ્પાને ઘરમાં સંભળાય અને આપણને એવા ખબર પડે કે હું સ્પષ્ટ ઉચ્ચારથી વાંચું છું કે નહીં, એ રીતે તમારે વાંચવાના છે। સાંકડી શેરીમાં સસરા સામે મળ્યા, 2 નંબરમાં શૂના સ્થાનો સજીવન થયા, 3 નંબરમાં શું શું સાથે લઈ જઈશ હું પ્રશ્નચિહ્ન। હવે જ્યાં સસલાનો સ છે, શરણાઈનો સ છે, એના ઉપર આપણે લીટી આપેલી છે, આપણે જોવાનો આ કરવાનો નથી, ફક્ત સમજવાનું છે। પ્રવૃત્તિ નંબર 3માં ધ્યાન આપજો, હાથમાં પેન્સિલ રાખજો અને મારી સાથે સાથે લખજો। પ્રશ્ન 1, કૌંસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એક નંબરના શબ્દ આપેલા છે નુ, ક ખાલી જગ્યા ન, તો કયો આવશે, સસલાનો સ આવશે કે શરણાઈના સ આવશે, આપણે આગળ જોઈ ગયા છીએ, એટલે શું આવશે, સસલાનો સ। નુકસાન 2 નંબરમાં છે ખાલી જગ્યા વણ, તો શું આવશે, શરણાઈ પણ છે અને સસલાનો સ પણ છે, તો સસલાનો સ આવશે। સીવણ 3 નંબરમાં સમ પછી ખાલી જગ્યા, એમાં પણ જો શરણાઈ છે અને સસલાનો સ, એટલે શું આવશે, સસલાનો સ, સમસ્યા। ત્યાર પછી 5 નંબરમાં બી ખાલી જગ્યા અળ, સસલાનો સ આવશે કાનો અળ કે શરણાઈનો, શું આવશે, શરણાઈનો સ, વિશાળ। 5 નંબરમાં ખાલી જગ્યા ગાદ, એ તો આપણને આપેલું જ છે ચોપડીમાં, એમાં પણ શરણાઈનો સ છે, કાનો એકમાત્ર છે, સસલાનો સને પણ કાનો એકમાત્ર છે, શું આવે છે, સસલાનો સ, સો ગાદ। ત્યાર પછી 6 નંબરમાં ખાલી જગ્યા બાસી, એમાં પણ શરણાઈ અને સસલો બે આપેલું છે, તો આપણે શરણાઈનો સ લેશું, આમાં પણ ભૂલ કરવાની નથી। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। તો આપણે પહેલું વાક્ય જે આપેલું છે એના ઉપર ધ્યાન રાખવાનું છે,
પહેલું જે વાક્ય છે ને એના ઉપર શું લખેલું છે? કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. શું આપેલું છે? કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. ખરું કે ખોટું? સર્વત્ર એટલે બધે જ. તો સાચું. તો શું આવશે? આ રીતે નિશાની કરવાની. બે નંબરમાં આપેલું છે, ઈશ્વર તરણાનો તારણહાર નથી. સાચું કે ખોટું? ખોટું. તરણાનો તારણહાર છે તો સાચું, અહીંયા નથી. ઈશ્વર તરણાનો તારણહાર નથી એટલે ખોટું. ત્રણ નંબરમાં જુઓ, દરિયો ઈશ્વરનો વિશાળ ડીલ છે. સાચું કે ખોટું? વિશાળ એટલે મોટું, તો સાચું. ચાર નંબરમાં, પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી. એનો પ્રકાર કયો છે? પ્રાર્થના કાવ્ય. અહીંયા શું લખેલું? પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી, તો ખોટું. એ તો પ્રાર્થના કાવ્ય છે. કાવ્યનો પ્રકાર કયો છે? પ્રાર્થના. આગળ મેં તમને સમજાવી ને એ રીતે. હવે જુઓ પેજ નંબર 13 ઉપર ધ્યાન આપો. ચોખ્ખું દેખાય છે ને? પેજ નંબર 13 ઉપર જુઓ, સૂચના વાંચો. અ વિભાગમાં આપેલ શબ્દો સાથે બ વિભાગમાંથી સાચો અર્થ શોધીને લખો. તમારે મારી સાથે લખવાનો રહેશે. અમાં આપેલું છે અવિભાગમાં, સર, સત, સાર, કેસ, પાસ. બ વિભાગમાં આપેલું છે ઉત્તીર્ણ, મુકદ્દમ, લાભ, સરોવર અને સત્ય. આ બધા અર્થ છે. અર્થનો આ જવાબ આપેલો છે, શબ્દોનો અર્થ. અર્થ કેવો છે? સાચો. હવે સર એટલે શું શોધવાનામાં? જુઓ, સરોવર, તો આપણે શું લખીશું? સરોવર લખાય છે ને. બે નંબરમાં આપેલું છે સત. સત એટલે સત્ય, સાચું. ત્રણ નંબરમાં સાર, એનો અર્થ થાય છે લાભ. ચાર નંબરમાં કેસ એટલે મુકદ્દમો. પાંચ નંબરમાં પાસ. શું બાકી રહી ગયું? ઉત્તીર્ણ. પાસનો અર્થ શું થાય છે? ઉત્તીર્ણ, પરીક્ષામાં પાસ થઈએ ને એ. જોઈ લીધો, સર એટલે સરોવર, સત એટલે સત્ય, સાર એટલે લાભ, કેસ એટલે મુકદ્દમ, પાસ એટલે ઉત્તીર્ણ. ફરી એકવાર રિપીટ થઈ ગયું છે. પ્રશ્ન નંબર 4ની સૂચના વાંચો. નીચેના શબ્દોના અર્થ ભેદ બતાવો. બે સામ સામે ઉચ્ચારમાં સરખા શબ્દ છે અને લખતી વખતે જોવાનો. અહીં સસલાનો સ્વર આપેલો છે સરત, અહીં શરણાઈનો સ્વર આપેલો છે સરત. બંનેના અર્થ અલગ અલગ થશે. આ પણ આપણે જોઈ લીધું છે. સરત એટલે ધ્યાન અને આ સરત એટલે હોડ. આપણે સરત લગાવી ને. સૂચિ, સંકેત, સંકેત અથવા ચિહ્ન. સૂચિ એટલે યાદી. ત્યાર પછી સાદી એટલે એકદમ સરળ. એની સામે આવેલું છે સાડી એટલે લગ્ન, નિકાહ. મુસલમાનો શું કહે છે? નિકાહ. ચાર નંબરમાં સર એટલે સરોવર, આપણા પુસ્તકમાં આવી ગયું છે.
સરોવર. ત્યાર પછી સર એટલે બાણ, જોયું છે ને બાણ. સત ઉપરાવી ગયું છે સત્ય, અને સત એટલે સો. સમજાઈ ગયું? પ્રશ્ન નંબર 4. હવે પ્રશ્ન આ પ્રવૃત્તિ 4 આપેલી છે. નીચે આપેલી પ્રાર્થનાનો ભાવવાહી પઠન કરો. ભાવ સાથે આપણે સમજવાનું પણ છે અને ગાવાનું પણ છે, લખવાનું નથી. સમજાય ને? તો કાવ્યમાં ધ્યાન આપો. પરોધીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન. આ શું છે? એક પ્રાર્થના આપેલી છે. પરોધીએ એટલે સવારે, સવારે પંખીઓ જ્યારે જાગે છે ત્યારે બધા પંખીઓનો અવાજ અલગ અલગ હોય છે. પંખીઓનો અવાજ અલગ અલગ હોય એટલે સાંભળવાનું પણ આપણને ખૂબ જ ગમે, કેમ બધા અલગ અલગ બોલી હોય અને સાથે જ્યારે ગાય છે ત્યારે આપણને એમ લાગે છે કેમ કેટલું સરસ મીઠું મધુર ગાન એટલે ગીત ગાય છે. બધા પંખીઓ અલગ અલગ હોય અને અલગ અલગ રાગમાં જ્યારે બોલે છે ત્યારે ગીત હોય એવું આપણને લાગે છે. પરોધીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન. સવારમાં હિન્દુ લોકોને મંદિર હોય છે અને મુસલમાન લોકોને મસ્જિદ હોય છે. હિન્દુ લોકો મંદિરમાં પૂજા કરવા માટે જાય છે, મુસલમાન લોકો ક્યાં જાય છે? મસ્જિદમાં, લોકો નમાજ પઢે છે. તો સવારમાં જ્યારે મંદિર અને મસ્જિદમાં લોકો પગે લાગવા માટે જાય છે ત્યારે લોકોનું ધ્યાન ધરતા લોકો તારું ધ્યાન. સવારના પરમાં જ્યારે પંખીઓ બોલે છે ત્યારે હે ઈશ્વર બધાનું ધ્યાન, સવાર સવારમાં પંખીઓનો અવાજ અને મંદિરની અંદર જે ઘંટ વાગે છે એમાં ધ્યાન જાય છે. તો બધા લોકો તમારું ધ્યાન ધરે છે. તું ધરતીમાં તું છે નભમાં. ધરતી એટલે જમીન, આપણે જે રહીએ છીએ એ. નભ એટલે આકાશ. તું ધરતીમાં તું છે નભમાં. ધરતી ઉપર પણ અમારું ધ્યાન કોણ રાખે છે? હે ભગવાન, હે ઈશ્વર, તમે જ રાખો છો. અને આકાશમાં આકાશનું ધ્યાન પણ તમે જ રાખો છો. સાગર મહી વસે છે તું. સાગર એટલે દરિયો. દરિયામાં પણ કોણ છે? ભગવાન છે. દરિયાનું ધ્યાન પણ કોણ રાખે છે? ભગવાન, તમે પોતે જ રાખો છો. ચાંદા સૂરજ માય તું છે. ફૂલો મહી હસે છે તું. રાત્રે આપણે ચંદ્રને જોઈએ છીએ, દિવસે સૂર્યને જોઈએ છીએ. તો ચાંદાની અંદર જે શીતળતા છે, સૂરજની અંદર જે ગરમી છે એ પણ કોણે ભરેલી છે? ઈશ્વર, તમે પોતે જ. ફૂલ છે, ફૂલ કેવા છે? રંગબેરંગી. એ ફૂલોની અંદર રંગ પણ તમે ભરેલો છે અને એ ફૂલમાં સુગંધ પણ તમે જ આપેલી છે. જ્યારે પવનની સાથે છોડ, ફૂલ છોડ હલે છે ત્યારે જે લહેરાય છે એટલે આપણને એમ લાગે છે કે ફૂલ પણ હસી રહ્યા છે. આ બધું કોણે કર્યું છે? ઈશ્વરે કરેલું છે. ત્યાર પછી પ્રવૃત્તિ નંબર 5, એમાં શું આપેલું છે? પ્રવૃત્તિ નંબર 5માં સૂચના પહેલા વાંચો. નીચેનું પ્રાર્થના ગીત ગાઓ અને પ્રશ્નોના ઉત્તર લખો. હા સોરી, પહેલું કાવ્ય ગાવાનું બાકી રહી ગયું છે, એ તમને રાગમાં ગાઈ બતાવું છું. પરોધી પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન. પરોધીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારો ધ્યાન.
तू धरती माँ तू छे नभ माँ सागर मही वसे छे तू चांदा सूरज माई तू छे फूलो मही हसे छे तू। આ રાગમાં તમારે પણ ગાવાનું છે, બને ત્યાં સુધી મુખ પાઠમાં પણ કરવાનું છે। આપણે જોઈને આગળના પ્રશ્નમાં બીજી બે પ્રાર્થના લખો તો તમે આ રીતે લખી શકો છો। ત્યાર પછી પ્રવૃત્તિ પાંચમાં આપેલું છે, નમીએ તુજને વારંવાર। કવિ શું કહેવા માંગે છે? હે ઈશ્વર, તમને અમે વારંવાર ઘડીએ ઘડીએ નમીએ છીએ। ભગવાન તો નમવું જ પડે। હરતા ફરતા કે નિંદરમાં રાત્રે દિવસે સાંજ સવાર, તારો અમને સાથ સદાય, તું છે સૌનો રક્ષણહાર। આપણને રાખનાર કોણ છે? ઈશ્વર પોતે છે। કવિ શું કહેવા માંગે છે? અમે જ્યારે હરીએ છીએ, ફરીએ છીએ, ખૂબ જ નિંદ્રામાં હોઈએ, ઊંઘમાં હોઈએ, રાત્રે કે દિવસે, સાંજે કે સવારે, હંમેશા સદાય એટલે હંમેશા, સાથ એટલે સહકાર, તારો અમને સાથ સદાય, હંમેશા તમારો સહકાર અમને મળી રહ્યો છે। તું છે સૌનો રક્ષણહાર, સૌનો એટલે બધાનો, પાલનહાર રક્ષા કરનાર। રક્ષણહાર શબ્દ કોના માટે વાપરેલો છે? ભગવાન માટે, ઈશ્વર માટે। એટલે તમે જ્યારે અમે હરવા ફરવા જઈએ, ઊંઘમાં હોઈએ, રાત હોય કે દિવસ હોય, સાંજ હોય કે સવાર હોય, પણ હંમેશા તમે અમારી સાથે જ છો। હે ઈશ્વર, બધાનું જ તમે રક્ષણ કરો છો। બધાનું એટલે જીવજંતુની માંડીને જે સજીવ હોય છે એ બધાનો રક્ષણહાર તમે પોતે જ છો। ત્યાર પછી પંક્તિ આપેલી છે, દેવ બનાવી દુનિયા તે આ, તારો છે સૌને આધાર, તું છે સૌનો સૌ તારા છે, નમીએ તુજને વારંવાર। હે ભગવાન, દેવ એટલે ભગવાન, હે ભગવાન તમે તો આખી દુનિયા બનાવી છે અને આખી દુનિયાનો આધાર તમારા ઉપર ટકેલો છે, તું છે સૌનો સૌ તારા છે, તમે બધાના છો અને બધા તમારા છે। ઘણીવાર શું બને છે, આપણે ઘરેથી જ્યારે બહાર નીકળવાનું થાય ત્યારે ટીચર લોકો સૂચના આપે છે કે બાળકો ઘરે મમ્મી પપ્પાને પગે લાગવાનું અને પછી સ્કૂલે આવવાનું, તો શું બને છે? પગે લાગતા નથી। પણ ભગવાનથી પણ મોટા આપણા મા બાપ છે, એટલે પહેલાં આપણે કોને પગે લાગવાનો? મમ્મી પપ્પાને। જો પપ્પાને કામ પર જવાનું હોય તો આપણે જાગી ગયા હોય તો નાઈ ધોને પહેલાં પપ્પા જતા હોય ત્યારે પગે લાગી લેવાનો, અને સ્કૂલે જ્યારે આવીએ ત્યારે મમ્મીને પગે લાગી લેવાનો। મમ્મી પપ્પા બંને ઘરે ન હોય હાજર તો આપણે શું કરવાનું? ઘરમાં મંદિર તો હોય જ છે, એટલે બે હાથ જોડીને મંદિરમાં ભગવાન હોય, ભગવાનનો ફોટો હોય, માતાજીનો ફોટો હોય તો આપણે વંદન કરવાનું। ફક્ત એક જ સેકન્ડ કે એક જ મિનિટનું કામ હોય છે, એટલે જ્યારે આપણે મંદિરને પણ પગે લાગીને આવીએ ને એટલે ભગવાન આપણી સાથે રહે છે। આપણું મન સાચું નથી એટલે ભગવાન આપણને દેખાતા નથી, જો મન સાચું હોય તો ભગવાન આપણને દેખાય છે। એટલે હંમેશા કવિ શું કહેવા માંગે છે? બધા જ તમારા છે અને અમે બધા તમે પણ, તમે બધાના છો અને અમે બધા તમારા છીએ, એટલે વારંવાર હું તમને નમું છું। ભગવાનને તો આપણે નમવું જ પડે। તમારા જેવા બાળકો છે એ કહે છે કે નમીએ તુજને વારંવાર, હે ભગવાન અમે તમને વારંવાર નમન કરીશું।
હવે જુઓ કાવ્યનંદન, હરતા ફરતા કે નિંદર માં રાત્રે દિવસે સાંજ સવાર, તારો અમને સાથ સદાય, તું છે સવનો રક્ષણહાર, દેવ બનાવી દુનિયા તે આ તારો છે સૌને આધાર, તું છે સૌનો સૌ તારા છે, નમીએ તુજને વારંવાર. આ રાગમાં આ પ્રાર્થના પણ તમારે મોઢે કરવાની છે. ધોરણ પાંચની અંદર સૂચના આવી ગઈ છે સ્વાધ્યાય પોથીની અંદર કે તમારે બીજી પણ બે આવી પંક્તિ લખવાની હોય છે. એટલે આપણે શું કરવાનું હોય છે, ચોપડીમાં આપેલું છે એટલે એ પ્રાર્થના આપણે બે પંક્તિ જે યાદ રહેતું હોય એ રીતે યાદ રાખવાનું. હવે મેં તમને આ સમજાવ્યું છે, રાગ એ પ્રાર્થના સિવાય તમારે બીજી પણ પ્રાર્થના આવડતી હોય, નાના બાળકો છે એટલે આવડતું હોય, અમે તો તારા નાના બાળ, અમારી તુલે જે સંભાળ, ડગલી પગલી ભૂલો અમારી, સદા કરો ખવાસ, અમે તો તારા નાના બાળ, અમારી તુલે જે સંભાળ. તમે ગમે એક પંક્તિ લખી શકો છો પ્રાર્થનાની. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બરાબર સમજાઈ ગયું ને? હવે જે સ્વાધ્યાય પૂરવાનું બાકી રહી ગયું હોય તે ફોટા હું સેન્ડ કરીશ. આજનો પીરિયડ આપણે અહીં પૂરો થાય છે. બાય વિદ્યાર્થી મિત્રો.